જિલ્લાના એક એવા વ્યક્તિ વિશેષની આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિ વિશેષના સાચા હકદાર છે, જેને કર્મભૂમિ કચ્છને બનાવી છે અને સેવામાં સૌથી પહેલા ઊભા હોય એવા શ્રીનાથ શિક્ષક સંઘના અધ્યક્ષ રુચિ ઝા, જેઓ પોતે પોતાની નાનકડી ઉંમરમાં સેવા ક્રિયા કાર્યમાં એક એવું પિરામિડ ઊભું કર્યું છે જે શાયદ કચ્છ જિલ્લામાં પહેલું હશે. તો આવો આજે શ્રીનાથ શિક્ષક સંઘ અંજારના રુચિ ઝાની મુલાકાત કરીએ, જેઓ પોતે સેવા ધર્મમાં માનવ હોય કે પશુ, પ્રાણી હોય કે કોઈ અબોલા જીવો, બધાની દિવસ રાત સેવા કરતા. આ રુચિ ઝા જેમણે કોરોના વાયરસ સામે લોકડાઉન સમયે જરૂરતમંદ પરિવારોને તેમના નિવાસ સ્થાને જઈ રાશન કીટ વિતરણ કર્યું, તો દરેકને ઘરે ઘરે જઈને સમજાવ્યું કે કોરોના વાયરસને કેવી રીતે રોકી શકાય. આ રુચિ ઝા જેઓ લોકડાઉનમાં શિક્ષક સમુદાયને સરસ મજાની પ્રવૃત્તિ આપી જેનાથી તેમના માઇન્ડ ફ્રેશ રહે, તો વિદ્યાર્થીઓ તેમજ નાના બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સેવામાં પૂર્વ કચ્છમાં આ રુચિ ઝાનું નામ સૌથી મોખરે આવે છે. તો આવો આજે લઈએ વ્યક્તિ વિશેષમાં રુચિ ઝાની ખાસ મુલાકાત. મારું નામ રુચિ ઝા છે અને હું શ્રીનાથ શિક્ષક સંઘના સંસ્થાપક છું. શ્રીનાથ શિક્ષક સંઘ એટલે શિક્ષકોના સંઘ છે, જેમાં ઘણી બધી શિક્ષકો, પ્રિન્સિપલ, પ્રોફેસર ઘણા બધા અને ભચાઉ, ભુજ, આદિપુર, અંજારના ઘણા બધા ટીચરો છે આમાં. અને આ શિક્ષકને વિકાસ માટે કાર્ય કરે છે. શિક્ષકોને વિકાસ સાથે સાથે આ સંઘ છે સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે. અને લોકડાઉનને દરમિયાન ઘણા બધા સામાજિક કાર્યો અમે કર્યા અને સમાજમાં અમે જોયા કે શિક્ષકોને વિકાસ માટે કંઈક કરવું જોઈએ, કેમકે શિક્ષકોને વિકાસ માટે કોઈ ધ્યાન દેતા નથી. સ્કૂલ હોય તો એના બસ એના સ્કૂલના વિદ્યાર્થીઓના વિકાસ પર ધ્યાન હોય, શિક્ષકોને વિકાસ ઉપર ધ્યાન હોતા નથી. તો આ સંઘની શરૂઆત આ ઉદ્દેશને લઈને કરવામાં આવ્યો કે આ સંઘ છે આ શિક્ષકોને વિકાસ કરશે, એના અંદર જે પણ ટેલેન્ટ છે એ બહાર કરવામાં આવશે અને એને પ્રોત્સાહન મળશે. અને આ સંઘને જેટલા પણ ખર્ચા થાય છે એ હું પોતે કરી રહી છું અને એના ઇનામ પણ આપવામાં આવે છે. લોકડાઉન દરમિયાન અમે ઘણા બધા ઓનલાઈન કાર્યક્રમ પણ યોજાયા હતા અને એના પણ ઇનામ પણ દેવામાં આવ્યું. અને એ ઇનામ પણ અમે અત્યારે જે છે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને બે બે ત્રણ ત્રણ જણાને બોલાવી અને એક જગ્યા પર અમે પણ દીધું. અને આનાથી મેં જોયું કે શિક્ષકોમાં જે છે ને ઉત્સાહ ઘણી બધી વધી ગયો છે. એ લોકો એટલા ઉત્સાહી થઈ ગયા છે અને એ લોકો છે ને હવે એના અંદર જે પણ કૌશલ્ય છે એના પર ઘણા બધા કામ કરી રહ્યા છે. હવે બીજી વાત કરીશ કે હું મારી પરિચય આપું એક બીજી રીતે કે હું છે ને સમાજસેવી વ્યક્તિ છું અને સમાજસેવા માટે હું મારી માતૃત્વને પણ ત્યાગ કરી છે કે હું ક્યારે માં નહીં બનું. અને મારી માતૃત્વને ત્યાગ કરીને જે પણ અનાથ બાળકો હોય એના હું સહાય કરીશ. જો ખાસ કરીને જાનવરો પ્રતિ, કે મારા જાનવરો પ્રતિ બહુ લાગણી છે અને હું જે બીમાર ડોગ હોય તો એને હું ઘરમાં રાખીને સેવા કરું છું, એને દીકરા સમજીને, દીકરી સમજીને હું ઘરમાં રાખું છું. તો આ મારે જીવનની એ મારી ઉપલબ્ધિ છે કે જે પણ ડોગ હોય, બીમાર હોય, જે છે એ બરાબર થઈ જાય તો મને એમ લાગે કે આ મારી અચીવમેન્ટ છે. હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજારમાં પણ સેક્રેટરી છું, મહિલા મોરચાની અધ્યક્ષ પણ છું. પણ આ બધી પદ છે આ મારા માટે મોટી વાત નથી. મારા માટે મોટી વાત છે કે હું પણ એક વ્યક્તિને ક્યારે એના ચહેરા પર મુસ્કાન દઈ શકું ને એક દિવસમાં, તો મારા માટે એ મોટી વાત છે. તો હું આવી રીતે નાની નાની કાર્યક્રમ યોજાવતી હોઉં છું. હાલમાં અમારું કાર્યક્રમ થયું હતું કે જે પણ સ્લમ એરિયાના બાળકો હોય એમાં એક દિવસ મેં જોયું કે છોકરાઓ રમતા હતા, રમતા રમતા એ લોકો ડાન્સ કરતા હતા. ત્યારે મારા મનમાં આવ્યું કે સ્કૂલમાં પણ ઘણા બધા પ્રવૃત્તિઓ હોતા હોય અને જે ટેલેન્ટેડ બાળક હોય ને એને સ્ટેજ ઉપર કલ્ચરલ પ્રોગ્રામમાં પણ એને જે છે એને મોકા મળતા હોય. પણ જે એવા બાળકો છે જેમાં ટેલેન્ટ તો છે પણ એને પ્લેટફોર્મ મળતું નથી, તો અમારા અત્યારે જે ચાલી રહ્યું છે એમાં અમે જઈ અને ડીજે વગાડી અને વ્યવસ્થા કરી, ડીજે વગાડીને એ લોકોને ડાન્સ કરાવી છે સ્લમ એરિયામાં બાળકોને, અને એને પણ ઇનામ આપીએ છીએ. તો એ લોકો બાળકોમાં છે ને ઉત્સાહ જાગે છે, કેમ કે એ લોકો કોણ કરાવશે ને
કેમ કે એમાં એને થોડું ઘણું છે એટલે વધારે એમાં ઓ નથી કરવાનું લાયકાત, તો એને મોકો મળતો નથી. સ્કૂલમાં પણ શું થાય છે કે જે છોકરા બહુ બ્રિલિયન્ટ હોય એને મોકો મળે, મધ્યમ વર્ગીય હોય એટલે મધ્યમ ટેલેન્ટ હોય તો એને મોકો ન મળે, તો એ શું હોય કે દુઃખી થઈ જાય. તો એને માટે પણ અમે કાર્યક્રમ કરશું. આ કાર્યક્રમ નામ છે મધ્યમથી ઉત્તમ. જે બાળક મધ્યમ એમાં ટેલેન્ટ છે ને એને ઉજાગર કરીને એને છે ને સર્વોત્કૃષ્ટ ઉપર લઈ જશું. હવે લોકડાઉનની દરમિયાન એક વાત ઓર કરીશ કે ઘણી બધી સંસ્થાઓ રાશન આપતા હતા, ઘણી બધી જે પણ જીવન જરૂરિયાત વસ્તુ આપતા હતા, માસ્ક સાબુ ને એવું બધું સેનિટાઈઝર. પણ મારા મનમાં એવું ખ્યાલ આવ્યું કે અત્યારે જે છે જે ભણેલા મમ્મી પાપા છે એના છોકરાઓની લેસન દેશે બધું કરશે, પણ મધ્યમ વર્ગીય યા સ્લમ એરિયાના છોકરાઓને એ બધા રમતા હશે એનું કાંઈ કામ હશે ને. તો અમે નોટબુકમાં લેસન શીખે એ લોકોને નોટબુક દઈ આવ્યા અને કંઈ પણ આવ્યા કે તમે આ લેસન છે એ કરો. અને પછી એક દિવસ અમે જઈને ચેક પણ કર્યા અને જેને લેસન પૂરું હતું એને અમે ઇનામ અને ચોકલેટ આપ્યા. તો એવી રીતે અલગ અલગ અમે છે ને સમાજસેવાની એક અલગ દિશા ગોતી રહ્યા છીએ કે કઈ દિશામાં કામ કરશું કે એક સાચ્ય છે ને ઓ થશે, વિચારધારા ઉત્પન્ન થશે. કોઈને એક દિવસ અમે મદદ કરી દઈએ એનાથી ન થાય, કોઈના માઇન્ડમાં એવી તમે વાત નાખી દો કે તમે પોતાના રીતે તમે કરી શકો. અત્યારે પણ મહિલા મોરચાને હું અધ્યક્ષ બની તો મહિલાઓને એ જ કહીશ કે તમે કોઈ ઉપર આશા ન રાખો, તમે એવી રીતે પોતે સક્ષમ થાઓ કે તમે બીજાને સક્ષમ કરી શકો. તો મારા ઉદ્દેશ શું છે કે લોકોને વસ્તુ દેવા કરતાં વિચારો દઈએ. વિચાર એ છે ને એ દેવાવાળા કોઈ નથી કે તમે કઈ રીતે કામ કરશો, કેવી રીતે કામ કરશો. હું નાની નાની પ્રોજેક્ટ કરું ને અને કાંઈ પણ વસ્તુ પણ દેવા જાઉં તો એ લોકોને બેસાડીને 10-1 મિનિટ છે ને સમજાવું, કંઈક વાત સમજાવું. હવે એક કાકાને મેં કીધું કે કાકા તમને લખતા આવડે, તો એમ કીધું કે ના નહીં આવડે. તો મેં કીધું કે તમે હવે શીખો, હું તમને એક નોટબુક ને પેન આપું છું, તમે લખતા શીખો. તો કાકા કીધું કે હવે હું લખીને શું કરીશ, હવે ભણીને શું કરીશ, હસવા હસતા હતા. તો મેં કીધું તમે ભણીને શું કરશો કહું, તમારા સાથે ક્યારે કોઈ ખોટું કરે ને, તમને 50 રૂપિયાની નોટ પકડાવીને 500 કહે ને તો તમને ખબર પડે કાકા કે આ છે ને ખોટું થઈ રહ્યું છે મારા સાથે. તમને કાંઈ કરવું નથી જીવનમાં, તમને કાંઈ પોસ્ટ ઉપર જવું નથી, પણ તમારા સાથે ક્યારે કોઈ ખોટું કરે ને ત્યારે તમને ખબર પડે. તો શિક્ષાને પ્રસાર એટલે જરૂરી છે. ઘણા બધા લોકો એમ કહે છે કે અમે ભણીને કરશું શું, પણ એને અમે એ સમજાવીએ છીએ કે તમે ભણીને તમારા સાથે જ્યારે ખોટું થાય તો તમને ખબર પડે કે અમારા સાથે ખોટું થઈ રહ્યો છે. તો વિચારોને જે છે ને પ્રત્યારોપણ કરવાનું આ શ્રીનાથ શિક્ષક સંઘ છે, એ વસ્તુ દેવા કરતાં વિચારોને પ્રત્યારોપણ કરી રહ્યા છે કે આ સમાજમાં જાગૃતતા આવે. લોકો છે ને હું દુઃખી છું એનાથી ન થાય, દુઃખી ન થાવ એના માટે તમે કરો છો શું, તેવું બધું છે. આમ અત્યારે શ્રીનાથ શિક્ષક સંઘ તરફથી એક નિસંતાન દંપતિ જેના અમે ઘણા બધા રાશન કીટ એવું બધું આપ્યા હતા, પણ એને પણ એમ કીધું કે તમે આ ન સમજો કે તમે એકલા છો, તમે એમ સમજો કે અત્યારે અમારા પાસે શરીર છે, તાકાત છે, તમે કાંઈક કરી રહ્યા અને દુઃખી ના રહ્યો. તમે આમ વિચારીને કે અમે નિસંતાન છીએ, અમે દુઃખી છીએ. પછી મેં મારું ઉદાહરણ આપ્યું કે કાકા માસી જો હું તો મારા મરજીથી આને ત્યાગ કર્યું છે અને હું બહુ ખુશ છું, તમે આવી રીતે દુઃખી થાઓ છો. તો આ બધી રીતે પછી એ લોકો સમજી ગયા અને હવે આ લોકોને મેં સાંભળ્યું કે આ લોકો બહુ ખુશ રહે છે હવે. તો આવી રીતે મને એમ થયું કે આ એક નાની વાતથી એક મેસેજ ગયો સમાજમાં કે તમે જે પણ પરિસ્થિતિ હોય એમાં તમે દુઃખી ના રહ્યો, તમે તમારા પરિસ્થિતિને સાઈડ કરી દો. ખુશ રહેવાનું, કેવી રીતે ખુશ રહેવાનું, તમારા પાસે જે નથી અને જેના પર તમે વશ નથી
કે આ મને હાસિલ થઈ શકે. સૌથી પહેલાં તો હું કચ્છ કાનૂન ક્રાઇમને હું ધન્યવાદ કરીશ કે મને આ મોકો મળ્યો અને મારી વાત જે છે આવી રીતે બધા આમ જોશે સાંભળશે. તો મારી વિચાર છે આ માધ્યમથી પહોંચે લોકો સુધી, તો હું પહેલાં કચ્છ કાનૂન ક્રાઇમને હું ધન્યવાદ કરીશ. અને મારી છેલ્લી આ વાત કરીને હું પૂર્ણ કરીશ કે લોકો જે છે પોતે જાગૃત થાય કે મને શું કરવાનું છે જીવનમાં, અને ક્યારે દુઃખી ન થાય, જે પણ પરિસ્થિતિ હોય એમાંથી નીકળવાનું કોશિશ કરે. અને એક હું બધા તે વિનંતી કરીશ કે તમે જાનવરો પ્રતિ જે છે એ તમે સહાનુભૂતિ રાખો, કૂતરા હોય કે ગાય હોય, કેમ કે માણસ પાસે છે ને, માણસ પાસે બોલી છે, તો એ જે પણ દુઃખ પીડા છે ને કહીને વ્યક્ત કરી શકે, જાનવરો પાસે નથી, એને ભૂખ લાગી હોય તો કહી ન શકે. તો તમે બધા એક એક રોટલી કે એક એક બિસ્કિટ તમે ખવડાવો ને તો આ તમને બહુ પુણ્ય મળશે. અને આ મારી એક નિવેદન છે કે સમાજમાં આ મેસેજ જાય કે જાનવરો પ્રતિ તમે સહાનુભૂતિ રાખો. જય હિન્દ. જય હે બોયઝ, ઇન્ડિયન ધુલાઈ લીગ ખેલે, લેટ્સ સી કોન ઇઝ ધુલાઈ ચેમ્પિયન. It's a test match. Champions Wally Dulai. Kyunki Chris ne use kiya Pena Super Wash. Four color granules. Rose chandan ki khushbu. Machine wash ho ya hand wash, hamesha Pena hi lena. Quality mein lakhon consumers ki joy. Ramesh Traders. Pena sabu temaj Pulse Peppermint na authorized dealer. Amara number che 9727325777. GT Road, Hanuman Dairy, Mandvi, Kutch, Gujarat.